મારી આ પરિસ્થિતિ સા મારે ખાવું હોય તોય મારા ઓકા પડવું પડે અને આ ઘંટુડો મારા ઉપર બેહીન પછી ઘઉં દળ અને બે કલાકે ખાવાનું બનાવો અને એમાં આવતી પહેલો જે ભૈરવ ભાગ આવે ને મને લ્યો આ તમને હકીકત કીધી તો આપણો વજન કયું કરી મળતી આવે શું વાત તકલીફ એ વાત ની છે કે મારે છે ને આ ઘંટુડો દળ જ એનો વધો નહીં પણ મને છે ને એક દોડે મોમાં નોખો નહીં દેતી માથે મિલ્યો એ વાતે તમારે સારું સારું છે તમારે હા શું વાત કરો છો અમારે બે પાકા ભરજે તો ચિંતા નહીં હે લ્યો તા તમાર ઘરવાળા તો બહુ વારા થોડું તમાર ઘરવાળા મોકલજો ને અમાર ઘર બાજુ પણ એ તો મારો કહેવા છે સમજી ગયા હા કોઈ 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 વાતે હાજી છે મારી ઇન્ટેક ભાઈ આ તમને ખબર પડી તમને લોકો ને એ વાતે હાજી છે તે વકીલ સાહેબ મને આનું નિરાકરણ મારા ઓમાં છુટકારો જોઈએ મારા આવા નહીં રહેવું બસ ના એની જોડે હો હા તો એક કામ કરો હા મોબાઈલ જોબુજી પણ મને થોડી ચિંતા થાય પણ તમે કહો તો વાત કરું અરે ના ના આ તો ધીંગાણું કરી નાખો અહીંયા સાહેબ વકીલ સાહેબ વકીલ સાહેબ સાહેબ તમારા પેલા ચોપડા પણ એવું કઈ હોય ને કલમ બલમ એટલે આમ દરવાજો બંધ હોય ને તો હું તો કચરા પોતા વાસણ નહી માણસ મોજીલો માણસ હું મને છે ને બંધ ભાઈ ને વધુ નહીં પણ જો કોઈ મતલબ મિત્રો બધા ભેગા થયા હોય ને એની વચ્ચે જો કઈ ગડબડ થાય તો મને થોડી તકલીફ પડે સાહેબ હું તમને એક નાની વાત કહું સાહેબ ખાલી મારી મારા મિત્રો ને બધાને ખીર બનાવવા બોલાયા હતા સાહેબ ખીર જમાડવાના બધા જમાડવા માટે ખીર તો હારી તો બનાવીએ ખરી એમ તો હારી ગયો સાહેબ એવું કઈ નહીં બનાવીએ ને તકલીફ પણ હું મોજીલો મારા મોજમાં આવ્યો સાહેબ હું થોડો મોજમાં કેમ આવે છે પણ શું કરું સાહેબ ડાયરાનું માણસ એટલે મેં એને કીધું કે ખીર લાવજો તો લાઈ પછી બીજી વખત ખીર લાવજો તો ફરી લાઈ એવી રીતે મેં તો પાછલી વાર જયારે મેં કીધું સાહેબ ખીર તો આવી પણ વાંચતો પણ સીધી માથા પણ મારી જાય આખું આખું વાત મારી જાય તો અહીંયા કેમ આવે છે ડોક્ટર જોડે તો જઈ ગયો ચાર ટાકા રહે તકલીફ કરે બધા નહીં જાય તો વાળી અંદર જાય ચાર ટાકા અને એને એવું ફોડ્યું સાહેબ બધું વેરે જઈ ને બધું થઈ ગયું થોડી વાર આઈને લઈએ નહીં સાહેબ બધું એવું કશું નહીં પણ તમારા
તકલીફ છે સાહેબ તમે કઈ 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 તમારા કઈ કેવો કઈ કરો એવું કઈ કરો અથવા કારો બોટ ઘેરો છે તો કઈ કરો ના ના બધું કઈ સાહેબ તમે કઈ કઈ કરો કઈ રસ્તો બતાવો સાહેબ તો થોડું અમને જો ભાઈ આ કાળે તો જો હું તમને સાચી વાત કહી દઉં ભલે તમે મારા જીવ બની આવ્યા દેખાતો હોય તો જો ચોક્કસ દુખડી કડક છે દેખાતે ને બધું આપણે જોવાની છે વળી કે વળી ભલે 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 હા હા વળી 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 હા બોલો 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 આ જરા ફોન ચાલુ હતો ને એટલે અમાર પાસે નવો ફોન લીધો સ્માર્ટ ફોન આવે છે સ્માર્ટ ફોન આવે છે ફોન આવું તો થોડું થોડું શીખીએ આમાં આવું મને શીખી શકી બોલો તમે આટલા ખુશ કેવી રીતે છો સાહેબ એટલે આ ઉંમરે તો માણસ લગભગ તો બધું એટલે ખાઈ પી ઉતર્યો હોય આમ તો હા તમે આટલા આનંદમાં ખુશ મિજાજ દેખાવો છો તમે મારા વાળ ઉપર ના જતા હા ટાઈ કરે હા મને આવે ટાઈ આવે આવે છે આ તો ચોપટ કરી કે તો દાઢી દોળી વાળ કાળા શું છે ટાઈ કરે છે અને જિંદગીની મજા લેવાની ભાઈ તમને જોઈ તો લાગતું ખુશ તો હોય તમને શું દુઃખ છે ઘર બંધ માણ્યા નું દુઃખ છે બાર તો શું કે દુઃખ છે એવા એવું નથી દુઃખ નું કારણ ઘરમાં છે તમારા પરમ પૂજ્ય પિતાજી ના હાલત તમે જોઈ નહોતી શું વાત કરો સાહેબ પિતાજી તો કેલું કે ભાઈ એ તો બહુ ટાઢે ટાઢું છે લઈ લે મને તો કહો કે મીઠું મીઠું તો મોર કેમ નહીં મોટા મોટા પાયે લક્ઝરી લઈને શું કરવા ગયા હતા વાત તો આ ઓડા ઉપર થી લક્ઝરી લઈને શું કરવા ગયા હતા લક્ઝરી લઈને ગયા હતા ખરા પણ સામે થી તો એક જ આવે એટલે ખબર પડી ને જઈએ તો લક્ઝરી લઈને કેમ જવાનું આટલા બધા માણસો લઈને શક્ય નથી
એવું કે કે હું ખુશ છું એનું કારણ તો એક જ છે બોલો બેટા મે લગન કર્યા ભાન આઈ ગયું હતું તમને 20-10 વર્ષ પેલા જ્ઞાન આઈ ગયું હોત તો તમે દુખી ના થતા હવે તમે કઈ નહીં કરી શકો પણ જે બાકી છે સાહેબ
આવી તકલીફ લઈ નીકળ્યા છો. આ શું લાગે છે એમનું સ્ટાઇલિંગ થયું છે? સામર્થ્ય વધતું જાય છે એવા સમાધાનકારી ઘરમાં જ
પ્રભુ નો વાસ હોય છે. આ વાક્યથી હું એક નહીં, મારા જેવા હજારો યુવાનો છે, હજારો એક પરિવારો છે જેને આ વાક્ય જીવનમાં ઉતાર્યું છે અને અત્યારે સુખ સુખ ને સુખ આનંદના દરિયામાં જીલે છે. વાહ પ્રભુ, વાહ 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 વાહ. આ વાક્ય જે ઉતારે ને વકીલ ની જરૂર ના પડે. સુખી થવું હોય તો આવો કે અમારા ગુરુ ના શરણે અને તમે પણ સુખી થાઓ. સરસ